અમદાવાદમાં 2008માં થયેલા સિરિયલ બ્લાસ્ટ કેસમાં ચુકાદો જાહેર થઈ ચૂક્યો છે. તો અદાલતે કુલ 78માંથી 49 આરોપીને યુએપીએ હેઠળ દોષિત જાહેર કર્યા છે. તો આ તમામ દોષિતોને આવતીકાલે સવારે 10:30 વાગે સજા સંભળાવવાનો અદાલતે નિર્ણય કર્યો છે. આ કેસમાં કોર્ટે શંકાના આધારે કુલ 28 આરોપીને નિર્દોષ જાહેર કર્યા છે. તો આવતીકાલે 10:30 કલાકે દોષિતાના કોવિડ ટેસ્ટ કરી કોર્ટમાં હાજર કરવામાં આવશે. આ તમામને 302 અને 120 હેઠળ દોષિત જાહેર કરવામાં આવ્યા છે. તો આજે આરોપીઓને વિડીયો કોન્ફરન્સ દ્વારા હાજર રાખવામાં આવ્યા હતા. તપાસમાં મદદ કરનાર આરોપીને છોડી મૂકવામાં આવ્યા છે. તો ઉલ્લેખનીય છે કે 302ની કલમ હેઠળ આજીવન કેદ કે મૃત્યુદંડની સજા આપવાની જોગવાઈ છે. અને ચુકાદાને લઈને સ્પેશિયલ કોર્ટની બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. તો સૌ પ્રથમવાર ચુકાદા સમયે અન્ય વકીલો પક્ષકારોને કોર્ટમાં પ્રવેશ પર પ્રતિબંધ લગાવી દેવાયો છે. તો પાર્કિંગમાં અમદાવાદ બ્લાસ્ટ કેસ 26 જુલાઈ 2008 ના રોજ અમદાવાદમાં સિરિયલ બ્લાસ્ટ થયા હતા. તો આ ઉપરાંત અમદાવાદમાં 20 જગ્યાએ બ્લાસ્ટ થયા હતા. સિરિયલ બ્લાસ્ટમાં 58 લોકોના મોત, જ્યારે 200થી વધુ ઘાયલ થયા હતા. તો ઇન્ડિયન મુજાહિદ્દીને લીધી હતી હુમલાની જવાબદારી. મુફ્તી અબુ બશીર તેમજ અન્ય 9 આરોપી બ્લાસ્ટના મુખ્ય આરોપી. બ્લાસ્ટ પહેલા મીડિયા સંસ્થા પર ઈમેલ કરવામાં આવ્યો હતો. ઈમેલ મળ્યાના 5 જ મિનિટમાં અમદાવાદમાં બ્લાસ્ટ થયા હતા. બ્લાસ્ટ માટે ટિફિન બોમ્બ, સ્કૂટર અને કારનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. અમદાવાદમાં હાટકેશ્વર સર્કલ પર બજારમાં મોટો બ્લાસ્ટ થયો હતો. કુલ 49 આરોપીઓને આજ રોજ ઉડામદાર સેશન્સ જજે, જે ડેઝિગ્નેટેડ સ્પેશિયલ જજ છે, જે આર પટેલ સાહેબ, તેઓએ 49 આરોપીઓને સજા ફરમાવેલી છે અને 28 આરોપીઓને છોડી મૂકેલા છે. કયા કયા આરોપીઓને આજે દોષિત ઠેરવવામાં આવ્યા છે, શું નામ છે? એમના લિસ્ટ ઘણું મોટું છે, હું આપને જણાવું છું. કોમોડર નંબર 2 ઇમરાન શેખ, કોમોડર નંબર 3 ઇકબાલ શેખ, કોમોડર નંબર 4 શમસુદ્દીન શેખ, કોમોડર નંબર 5 ગ્યાસુદ્દીન અંસારી, કોમોડર નંબર 6 મોહમ્મદ આરિફ, કોમોડર નંબર 7 મોહમ્મદ ઉસ્માન, કોમોડર નંબર 8 યુનુસ મંસૂરી, કોમોડર નંબર 9 કમરુદ્દીન નાગોરી, કોમોડર નંબર 10 આમિલ શેખ, કોમોડર નંબર 11 સિબલી અબ્દુલ કરીમ મુસ્લિમ, કોમોડર નંબર 12 સફદર હુસેન નાગોરી, કોમોડર નંબર 13 હાફિઝ હુસેન મુલ્લા, કોમોડર નંબર 14 મોહમ્મદ સાજીદ, કોમોડર નંબર 15 મુફ્તી અબુ બશર, કોમોડર નંબર 16 અબ્બાસ સમેજા, કોમોડર નંબર 18 જાવેદ શેખ, કોમોડર નંબર 20 અતિકુર રહેમાન, કોમોડર નંબર 21 મહેદી હસન, કોમોડર નંબર 22 ઇમરાન શેખ, કોમોડર નંબર 23 જે એપ્રુવર હતા તેઓને આ તમામ ચાર્જમાંથી મુક્ત કરેલા છે, કોમોડર નંબર 24 ઉમર નબીરા, કોમોડર નંબર 25 સલીમ સિપાઈ, કોમોડર નંબર 28 અફઝલ અફસર ઉસ્માની, કોમોડર નંબર 30 મોહમ્મદ સાદિક, કોમોડર નંબર 31 મોહમ્મદ આરિફ, કોમોડર નંબર 32 આસિફ, કોમોડર નંબર 35 રફિઉદ્દીન, કોમોડર નંબર 36 મોહમ્મદ આરિફ, કોમોડર નંબર 37 કયામુદ્દીન કાપડિયા, કોમોડર નંબર 38 મોહમ્મદ સૈફ, કોમોડર નંબર 39 જીશાન અહેમદ, કોમોડર નંબર 40 જિયાઉર રહેમાન, કોમોડર નંબર 42 મોહમ્મદ સકીર. આજે કોમોડદારોને સાંભળવા અને ત્યારબાદ સરકાર તરફે
ખાસ સરકારી વકીલોને સાંભળવા માટે આ કેસ આવતીકાલે ફિક્સ કરવામાં આવશે।